એડચીનો વડલો જુગતરામ દવે, જન્મ 1888, મૃત્યુ 1985. કાકા સાહેબ કાલેલકરે જેઓને આપણી ભોળી જનતાના દરબારમાં પહોંચી ગયેલા સંસ્કારી એલચી કયા છે તેવા અને આદિવાસીઓમાં જુદાદા તરીકે પ્રસિદ્ધ થયેલા જુગતરામ દવેનો આજે જન્મદિવસ અને સાહિત્યકાર જયંત પાઠક અને યુરોપના ઇતિહાસમાં સૌથી લાંબો સમય શાસન કરનાર ફ્રેન્ચ શાસક લુઈ 14માની પુણ્યતિથિ છે. સુરેન્દ્રનગરના લખતરમાં જન્મેલા જુગતરામે શિક્ષણ વઢવાણ ધ્રાંગધ્રા અને મુંબઈમાં લીધું હતું. જુગતરામના વ્યક્તિત્વના લેખક, આદિવાસી કર્મશીલ, સ્વતંત્રતા સૈનિક એમ અનેક પાસાઓ છે. લેખક તરીકે ગાંધીજી, જુગતરામના પાઠો, ચાલણગાડી, આંધળાનું ગાડું, આશ્રમ કેળવણી, કૌશિકાખ્યાન જેવા કાવ્યો, નાટકો, નિબંધો અને જીવનકથનાત્મક વગેરે પુસ્તકો લખ્યા છે. તેમનું આંધળાનું ગાડું પુસ્તક તો અનેક ગ્રંથો અને સેંકડો ભાષણો કરતાં વધુ પ્રભાવશાળી નીવડ્યું હતું. 20મી સદી, નવજીવન, યંગ ઇન્ડિયા, બારડોલી સત્યાગ્રહ પત્રિકા અને વટવૃક્ષ સામાયિકો દ્વારા જુગતરામે પત્રકારત્વ ક્ષેત્રે પણ ખેડ્યું છે. સ્વતંત્રતા સૈનિક તરીકે જુદા જુદા સત્યાગ્રહોમાં 9 કરતાં વધુ વર્ષ જેલવાસ ભોગ્યો. જુગતરામ દવેનો જન્મદિવસ સેવાદિન તરીકે ઉજવાય છે. 14 માર્ચ 1985ના રોજ તેમનું અવસાન થયું હતું.